આવલ ડેમ અને મચ્છુંદ્રી ડેમમાંથી સિંચાઈ યોજના હેઠળ પાણી છોડાતા 39 ગામના ખેતી તથા વપરાશ માટેનું પાણી મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। તાઉતે વાવાઝોડાની અસર ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડા પંથકમાં જોવા મળી હતી અને કેટલાય ગામડાઓ તો એવા છે કે જ્યાં હજુ સુધી લાઇટ પણ ચાલુ થઈ નથી અને પાણીની સમસ્યા સર્જાઈ હતી। ત્યારે ગીર સોમનાથ સિંચાઈ યોજના અંતર્ગત ગીર ગઢડા તાલુકાના રાવલ ડેમ અને મચ્છુંદ્રી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેમાં મચ્છુંદ્રી ડેમ સિંચાઈ યોજના હેઠળ પાણી છોડવાથી ડાબા કાંઠા અને જમણા કાંઠાના 21 ગામો અને રાવલ ડેમમાંથી પાણી છોડવાથી 18 ગામના ડાબા તથા જમણા કાંઠાના ખેડૂતોને પીવાના તથા ખેતી વપરાશના પાણી મળતા આનંદની લાગણી ફેલાઈ છે। હાલ આ પાણી મળવાથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા પણ દૂર થઈ છે। उना गिरगढ़ा तालुका ने अंदर आएल भयानक परिस्थिति निर्माण थी। तावते वावाजोड़ा थी वीज पुरवठो खोरवाई गयो अने खेडूतो ने पोताना खेतर में अने मकानों में पण खूब नुकसानी थवाने कारण ए बधी कामगीरी में होय अने लाइट पूरती मळी शके एम न होय तो खास एक सिंचाई सलाहकार समिति द्वारा एक रजूआत करवामां आवी के हालनी आ परिस्थिति ने कारण खेडूतो ने सिंचाईनुं पाणी जो केनाल मार्फते मळे तो तेना द्वारा सिंचाई में पाणीनो उपयोग थई शके अने अन्य वपराश माटे पण पाणीनो उपयोग थई शके ते हेतुथी गत 17 तारीखना रोज रावल अने मच्छुंदरी सिंचाई योजना नी अंदर सिंचाई सलाहकार समितिनी बैठक बोलावी अने तेमां आयोजन कर्युं छे। एक पाणी प्रीखरीफ माटे आपवानुं नक्की करवामां आव्युं छे, जे 18 तारीखना रोज सिंचाई माटेनुं पाणी आपी देवामां आव्युं छे। ગીર પંથકમાં વાડી વિસ્તારમાં રહેતા લોકોના મત અનુસાર તાઉતે વાવાઝોડું આવ્યું ત્યારથી જ આ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી, જોકે હવે ડેમમાંથી પાણી છોડાતા પાણી મળવાથી ખેતીની સીઝન જે નિષ્ફળ જવાની હતી તે બચી ગઈ છે અને અન્ય વપરાશ માટે પણ પાણી મળ્યું છે। પાણીની ખૂબ જ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થતા લોકોને ખૂબ જ મોટી રાહત સિંચાઈ યોજના હેઠળ પાણી મળવાથી મળી છે અને હજુ પણ જ્યાં સુધી લાઈટ ન આવે અને પાણી ન મળે ત્યાં સુધી આ પાણી અવિરત ચાલુ રાખવા માટે લોકોની માંગ છે। આજે જે પાણી મળ્યું છે એનાથી સાહેબ ફાયદો એ થયો છે કે અમારા જે માલ ઢોર છે એ પણ પીવે છે, અમારા જે થોડી ઘણી પાણીની જે સમસ્યા છે એ સંતોષાઈ છે અને ખેડૂતને આજના ખેડૂતને જે કાંઈ પણ પાણીની સમસ્યાથી જે વાવેતર થતું નતું અથવા તો પોરવાણ નતું થતું એ પોરવાણ માટે પાણીનો એ સદુપયોગ કરી શકે છે। ફાયદો થશે કે આ સિઝન જે આખી અમારી બગડવાની હતી આ કેનાલના લીધે અમારી આ સિઝન હાથમાં રહેશે એટલે બચી શકશે અને ખેડૂતને કંઈક લાભ થશે। અમારે છેલ્લા વાવાઝોડા પછી છેલ્લા 15 દિવસથી કેનાલ નથી આવી, પાણીની ખૂબ જ અસગવડતા ઉદ્ભવી હતી, આથી કેનાલ ઇરિગેશન વિભાગે અમને કેનાલ શરૂ કરી આપી। આથી લો લેવલમાં પાણી શરૂ હતું, આથી અમે પ્રાણીઓને અમારા વપરાશ અર્થે ઘરકામ અર્થે પીવા માટે પાણી સરળતાથી અમને મળી રહેતું હતું, આથી અમારે કૂવામાંથી સિંચવું ન પડતું હતું। જો કેનાળ હજુ પણ રાબેતા મુજબ લો લેવલ સુધી શરૂ રહે, વરસાદ આવે છતાં પણ અને લાઇટ ન આવે ત્યાં સુધી જો આ કેનાળમાં પાણી શરૂ રહે તો અમને સારી એવી ઇરિગેશન તરફથી સારું એવું યોગદાન મળશે, એના અમે આભારી છીએ। રાવલ ડેમમાંથી પાણી આવે છે, અત્યારે બહુ તકલીફ છે પાણીની અને પશુઓને અને જમીનને, જમીન તો સાઈડ પરની વાત છે, પહેલાં પશુઓને પીવા માટે પણ પાણી નહોતા, કૂવામાંથી સીચી સીચીને પાણી પાતા અને રાવલ ડેમે પાણી આપ્યું છે એટલે એનો ખૂબ ખૂબ આભાર અને અત્યારે અમે અત્યારે ખેતી કરી રહ્યા છીએ કપાસની। લાઈટ તો હજી સાહેબ કંઈ નક્કી નથી ક્યારે આવે, બે એક મહિના લાગશે એવું કહે છે જીઈબીવાળા। ઘણો ફાયદો થયો સાહેબ, નકરા ખૂબ જ હતું અત્યારે, અત્યારે થોડું ગીલું થશે। ખૂબ જ મોટું નુકસાન થયું છે, ત્યારે ખેતીનો પાક તો નિષ્ફળ ગયેલ છે, ત્યારે લાઇટના પોલ પણ પડી ગયા છે જેથી લાઇટ પણ ચાલુ નથી, જેથી કૂવામાંથી સિંચીને પાણી કાઢવા માટે લોકો મજબૂર બન્યા હતા અને માલઢોરને પાણી તથા વપરાશ માટે પાણી કાઢતા, પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા પાણી આપતા લોકોને નવજીવન મળ્યું છે તેમ કહી શકાય। મિતેશ પરમાર, ગીર સોમનાથ, નિર્માણ ન્યૂઝ। ખાસ કરી અને સરકાર દ્વારા વધુ ઝડપે અહીંયા રસીકરણ આપવામાં આવે